નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સરસ. તો જો ધોરણ એક ગુજરાતી, જેનું નામ છે કલરવ, તો તેમાં આપણે ભાવિકની સ્વાધ્યાય પોથી છે પૂરી રહ્યા છીએ, બરાબર, ચેપ્ટર 3. તો ચાલો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. તો લાસ્ટમાં આપણે ક્વેશ્ચન નંબર 9 સુધી છે એ કરી ગયા છીએ, બરાબર. તો આજે આપણે ક્વેશ્ચન નંબર 10થી શરૂ કરીએ. શું કીધું છે? ચોરસમાં આપેલા અક્ષરો જેવા અક્ષરો શોધી તેના પર રાઉન્ડ કરવાનું છે, બરાબર. ચોરસમાં આપ્યો છે ગ, તો આમાંથી ગ શોધીને એની ઉપર રાઉન્ડ કરવાનું છે. તો કે મ ગ ર, તો કે અહીંયા મગરમાં વચ્ચે ગ આપ્યો છે, પછી મ ગ ન, તો અહીંયા ગ આપ્યો છે, ગ વ ન, તો અહીંયા ગ આપ્યો છે, મ દ દ, આમાં ગ આપ્યો નથી. ત્યાર પછી છે ન, ન ર મ, તો અહીંયા ન આપ્યો છે, વ જ ન, તો અહીંયા ન આપ્યો છે, સ ન મ, તો અહીંયા ન આપ્યો છે, ન જ ર, તો કે અહીં ન આપ્યો છે, બરાબર. ત્યાર પછી છે મ, તો કે ન મ ન, તો કે અહીં આપ્યો છે મ, મ ગ જ, તો કે પહેલાં આપેલો છે દ મ ન, તો કે અહીં મ આપેલો છે, ગ ર મ, તો કે અહીં મ આપેલો છે, બરાબર. ત્યાર પછી જ, સ મ જ, વ જ ન, કે અહીં જ આપેલો છે, ર જ ત, તો આ જ છે, સ મ જ, કે અહીં જ આપેલો છે, બરાબર. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 11, સરખા શબ્દો વાંચો અને લીટી દોરીને જોડો. સરખા શબ્દો છે એ વાંચવાના છે અને લીટી દોરીને જોડવાના છે. તો અહીંયા છે માન, નામ, જમા, કામ, જાન, બરાબર, એવા જ અહીંયા સામે આપેલા છે, તો આપણે એને જોડીશું. તો છે માન, તો આમાં મ પહેલાં આપેલો હોય જોઈએ, માન, તો આપણે એને સરસ મજાની સ્કેલથી લીટી દોરીને જોડી દઈશું. તો તમે બધા પણ સ્કેલથી જ લીટી દોરશો, બરાબર. ત્યાર પછી છે નામ, શું આપ્યું છે? નામ, તો આમાં નામ અહીં લખ્યું છે, તો આપણે એને જોડી દઈશું, બરાબર. ત્યાર પછી છે જમા, તો કે જમા અહીં લખેલું છે, તો એને આપણે જોડી દઈશું. ગામ, અહીંયા ગામ આપેલું છે, તો આપણે ગામ અને ગામને સરસ મજાની લીટી દોરીને જોડી દઈ. અને જાન, તો અહીંયા જાન આપેલું છે, બરાબર. આ રીતે છે જોડકું છે જોડવાનું છે, સરખા અક્ષરોને જોડવાના છે. ત્યાર પછી છે માગ, ગાન, ગાજ, જાગ, નામ, બરાબર, નાગ, તો એ રીતે આપણે જોઈએ. તો માગ, તો માગ અહીંયા આપેલું છે, તો આપણે એને સરસ મજાની લીટીથી જોડી દઈ. ત્યાર પછી ગાન, તો કે અહીં આપેલું છે ગાન, ત્યાર પછી ગાજ, કે અહીંયા ગાજ આપ્યું છે, તો એને પણ સરસ મજાની લીટી દોરીને જોડી દઈ. ત્યાર પછી જાગ, કે અહીંયા પહેલા જ નંબર પર જાગ આપેલું છે, તો આપણે એને જોડી દઈ. નાગ, તો અહીં નાગ આપેલું છે, બરાબર. આ રીતે છે જોડવાનું છે. ત્યાર પછી છે નેક્સ્ટ ક્વેશ્ચન, મહાવરો કરો અને દોરો. શું કીધું છે? મહાવરો કરો અને દોરો, તો આ તમારે જાતે કરવાનું રહેશે, બરાબર. મહાવરો કરો અને દોરો, તો કે આ છે, આવી રીતે ટપકાઓ જોડી દેવાના છે, બરાબર. તો તમારે આ રીતે મહાવરો કરવાનો છે. આવી જ રીતે છે આ બધા સરસ મજાના છે, તમારે જોડી દેવાના છે ટપકા અને મહાવરો કરવાનો છે, બરાબર. તો આ તમારે
તમારે જાતે કરવાનું રહેશે. ત્યાર પછી છે મૂળાક્ષરો વાંચો અને મહાવરો કરો. તો મૂળાક્ષર આપણે વાંચીએ, આ છે ગણપતિનો ક, આ છે મ, આ છે ન અને આ છે જ, બરાબર. ગ તો મહાવરો કરવાનો છે અને અહીંયા લખવાનું છે, જેમ કે આ ટપકાઓ જોડવાના છે અને મહાવરો થઈ જશે. ત્યાર પછી છેલ્લે બે આપણે જાતે લખવાના છે, બરાબર. તો આ રીતે તમારે અહીંયા જાતે લખવાનું છે. તો આ મહાવરો થઈ ગયો અને અહીંયા લખ્યું છે. તો આ ગ, આ મ, આ ન અને આ જ સાથે સાથે બોલતું જવાનું. ગ ગ ગ ગ ગ ગ ગ ગ, બરાબર. ત્યાર પછી છે નેક્સ્ટ પાછળ કાનો માત્ર લગાવ્યો છે, બરાબર. ગ મ ન જ છે, પાછળ કાન માત્ર. ગને કાનો ગા, ગને કાનો માત્ર, મને કાનો મા, નને કાનો ના, ને જને કાનો જા. ગા મા ના જા. તો આ મહાવરો કરવાનો છે. ગા 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 ગા. આવી રીતે મહાવરો કરવાનો છે અને લખવાનું છે. આ પણ તમારે જાતે કરવાનું છે. ત્યાર પછી આપણે જોઈએ નેક્સ્ટ જોડકું યોગ્ય રીતે લીટી દોરીને જોડો. તો ભરી આપણે જોડકું આવ્યું છે, તો સ્કેલ બધા હાથમાં લઈએ, બરાબર. તો જો આ છે કોનું ચિત્ર છે, ગણપતિનું. તો આપણે લખશું ગણપતિ, બરાબર. પછી આ જમરૂ, જમરૂખ. આ ડમરૂ, ડ નગારું છે. શું છે? નગારું. અને આ મગર. તો હવે એના પહેલાં પહેલાં અક્ષર છે આપણે જોવાના છે. અહીંયા ગ છે, તો આમાં ગ ક્યાં આપ્યો? તો કે અહીંયા. તો આપણે ગણપતિનો ગ જોડી દેવાનો છે. ત્યાર પછી જમરૂખનો જ ક્યાં આપ્યો છે? તો કે અહીંયા. તો આપણે એને જોડી દઈએ. ત્યાર પછી નગારુનો ન ક્યાં આપ્યો છે? તો કે અહીંયા. આપણે એને જોડી દેશું. અને મગરનો મ, તો કે અહીં આપેલો છે, તો એ જોડી દેશું, બરાબર. આ રીતે જોડકું છે જોડવાનું છે. ત્યાર પછી છે જોડકા યોગ્ય રીતે લીટી દોરીને જોડો. તો આ છે જ, આ છે ગધેડું, આ છે મકાઈ અને આ છે નકશો. શું છે? નકશો. ન મ ગ જ. હવે જ ક્યાં છે? જગનો જ અહીંયા આપેલો છે, તો આપણે એને જોડી દઈએ, બરાબર. પછી ગધેડાનો ક, તો કે અહીં આપેલો છે. ત્યાર પછી મકાઈનો મ, તો કે અહીં આપેલો છે, તો આપણે એને જોડી દઈએ. ને નકશાનો ન, તો એને પણ આપણે જોડી દઈએ. આ રીતે છે જોડવાનું છે, બરાબર. ત્યાર પછી નેક્સ્ટ છે આપણે પ્રશ્ન નંબર 16. ચિત્ર જુઓ અને શબ્દોનો ખૂટતો અક્ષર લખો, બરાબર. ચિત્ર જોવાનું છે અને શબ્દનો ખૂટતો અક્ષર છે એ લખવાનો છે. તો જોઈએ આપણે, આ છે જ, ગ આપ્યો છે તો જ લખવાનો છે. પછી અળ આપ્યો છે તો નળ. આ નવનું નવ છે તો વ લખ્યો છે, તો અહીંયા ન આવશે. પછી આ નગારું છે તો ગારું લખ્યો છે, તો અહીં ન આવશે, નગારું. પછી આ મરચું છે તો રચ્ચું લખ્યું છે, તો અહીં મ લખશું, મરચું. આ પતંગ છે, પતંગ લખ્યું છે, તો ગ આપણે લખવાનું છે. પેન, તો પેનનો પે લખ્યો છે, ન આપણે લખવાનું છે. ગણેશ, તો ગણેશનો
લખવાનો છે ગાજર તો અહીંયા જર આપ્યું છે તો ગા લખવાનો છે પછી જામફળ મ ફળ આપ્યું છે તો જા લખવાનો છે જામફળ પછી બાજ તો આપણે બા લખ્યું છે જ લખવાનું છે ભમરડો તો ભ લખ્યો છે મ લખવાનો છે બરાબર પાન ન આપ્યો છે પા આપણે લખશું પાન ત્યાર પછી કાન કા આપ્યો છે ન આપણે લખવાનું છે પછી બેગ બેગનો પે આપ્યો છે ગ આપણે લખવાનું છે નાક ગ આપ્યો છે ન ના આપણે લખવાનું છે વંદન તો ન છે લખવાનો છે મકાન મ ગ ર ગધેડું તો અહીંયા ગ આવશે પછી જમરૂખ તો કે જ કમળ પછી બગલો અને જલે બી બરાબર આ રીતે છે તમારે પૂર્ણ કરવાના છે ત્યાર પછી નેક્સ્ટ છે શબ્દો વાંચો અને લખો તો તમારે નોટબુકમાં બોલતું જવાનું છે અને લખતું જવાનું છે ન મ જ ન મ ન જ ગ જ મ ન મ ન ગ ગ ન જ ગ ન મ ન ન મ ગ ન આ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ તો તમારે પ્રશ્ન નંબર 10 થી લઈને પ્રશ્ન નંબર 17 સુધી છે પૂર્ણ કરી લેવાનું છે બરાબર તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું આજે અહીંયા સુધી રાખીએ